મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ગોઠીબડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રસ્તો મંજૂર થયેલની જગ્યાએ બદલે બીજી જગ્યાએ કરતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ. સંતરામપુર તાલુકાના ગોઠીબડા પંચાયતમાં સરપંચ દ્વારા મંજૂર થયેલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં પંચાયત દ્વારા મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેમ ગ્રામજનો કહી રહ્યા છે. ગોઠીબડા ગામના પર્વતવીરાના ઘરેથી નીનામાં ફળિયા તેમજ રાવણ ફળિયામાં થઈને બીટગાર્ડ ક્વાર્ટર સુધી જતો રસ્તો જે હાલ 1,14,00,000માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર થયેલ હતો, પણ હાલ આ રસ્તો જે જગ્યા પર મંજૂર થયેલ હતો તે જગ્યાને બદલે બીજી જગ્યાએ બનાવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા TDOને પણ લિખિતમાં અરજી કરવામાં આવેલ હતી, તે પણ માત્ર કાગળ પર જ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ સાબિત થયું હોય તેમ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. સરપંચ દ્વારા કરવામાં આવેલું પંચાયતમાં આ મસ્ત મોટું કૌભાંડનું જો તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા આવનારા સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આમ ગોઠીબડા પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવેલી પોતાની મનમાનીને ગ્રામજનો દ્વારા સખત વિરોધ દર્શાવેલ હતો અને આવનાર સમયમાં જો યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધીનગર તેમજ દિલ્હી સુધી પહોંચીને પણ આત્મવિલોપન કરીશું તેવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમારે રોડ બાબતની માથાકૂટ છે. મુખ્યમંત્રી સાહેબની યોજના માટે યોજનાએ અમારો નીનામા ફળિયાનો રોડ ગ્રુપ પંચાયત ગોઠીબડાનો રોડ મંજૂર થયેલ છે. જે રોડ પર્વતવીરાના ઘરથી નીનામા ફળિયા થઈને રાવળ ફળિયા થઈને બિરગઢ ક્વાર્ટરનો રસ્તો મંજૂર થયેલો છે, એની ગ્રાન્ટ મંજૂર થયેલી છે 1,14,00,000 રૂપિયા. અને જ્યારે એ ઉદ્ઘાટન થયું ત્યારે ઉદ્ઘાટને અમને નીનામા ફળિયાને કે અમને કોઈને કોઈ જણાવ્યું નથી. અને એમના ધારાસભ્ય, સંસદ, પછી આ શાંતિલાલ પટેલ સરપંચ અને અમને આ લોકોએ ઉદ્ઘાટન કરી અને જે જગ્યાએ ઉદ્ઘાટન કરવાનું હતું પર્વતવીરાના ઘરથી ત્યાંથી નથી કર્યું અને બિરગઢ ક્વાર્ટરથી ખોટી જગ્યાએ કરી અને રસ્તો ત્યાંથી આ લીધેલ છે. અને એના માટે અમારો વિરોધ છે. અને અમારો રસ્તો નીનામા ફળિયાનો જ છે અને નીનામા ફળિયાની જ ગ્રાન્ટ છે. જ્યાં સુધી નીનામા ફળિયાનો રસ્તો નહીં બને ત્યાં સુધી આ બીજો કોઈ રસ્તો બનશે નહીં. અને એ જો નહીં બનાવશે તો અમે આગળ સ્ટે બી મૂકીશું, આગળ ગાંધીનગર સુધી પહોંચીશું અને કોઈ અમે આ ચૂંટણી આવી રહ્યા છે આગળ એનો અમે બહિષ્કાર બી કરવાના છીએ. મારું નામ મીનામાં જયસિંહ ભાઈ જાલમભાઈ. અમીન ગોઠારીનો રિપોર્ટ, SI ન્યૂઝ મહીસાગર.